Good morning students, I am Smriti Gosai and today we are going to talk about chapter 12th of class 11, that is Khanij Poshan, Mineral Nutrition. હવે અહીંયા કને ચેપ્ટરના નામ ઉપરથી જ આપણે આઈડિયા આવી જશે કે કોઈ પણ પ્લાન્ટ છે, વનસ્પતિ છે એને ન્યુટ્રિશનની જરૂર પડે જ છે, બરાબર. જેમ આપણે ખોરાકની જરૂર પડે છે હ્યુમન બિંગ્સને, એમ પ્લાન્ટ્સને પણ મિનરલ્સ, ન્યુટ્રિશન્સ બધાની જરૂર પડે છે, બરાબર. તો એ રીતે લીલી વનસ્પતિ એટલે કે પ્લાન્ટ્સ છે એ પોતાનું કેવી રીતે પોતાનું પોષણો એટલે મિનરલ્સ અને ન્યુટ્રિશન લે છે અને કઈ રીતે તે પોતાના ઉપયોગમાં લે છે, બરાબર. હવે સૌથી પહેલાં આવે છે વનસ્પતિઓમાં ખનિજ તત્વોની આવશ્યકતાનો અભ્યાસની પદ્ધતિ, બરાબર. મેથડ ટુ સ્ટડી ધ મિનરલ્સ રેગ્યુમેન્ટ્સ ઓફ પ્લાન્ટ્સ. હવે અહીંયા કને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ પ્લાન્ટ્સ કે વનસ્પતિ હોય એનામાં એને મિનરલ્સની કેટલીક જરૂર હોય છે, બરાબર. કઈ રીતે પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિઓને પોતા માટે કેટલીક આવશ્યક કેટલી રિક્વાયરમેન્ટ હોય છે મિનરલ્સની, બરાબર. તો જુલિયન વોન સે કે સૌ પ્રથમ એવું કીધું કે કોઈ પણ પ્લાન્ટ્સ કે વનસ્પતિ છે એને ઉગવા માટે એને ગ્રો કરવા માટે પોષણની એટલે મિનરલ્સ અને ન્યુટ્રિશનની જરૂર પડે છે, પણ એને જમીન વગર એટલે કોઈ આપણે પ્લાન્ટને ઉગાડવું છે તો આપણે કાં છોડમાં ઉગાડશું નાના અને કાં તો જમીનમાં જ ઉગાડશું, એના વગર ખાલી દ્રાવણ એટલે કે પોષણ અને મિનરલ્સ અને ન્યુટ્રિશન આપીને જ પ્લાન્ટ્સને ગ્રો કરી શકીએ તો એવી પદ્ધતિને કહેવામાં આવે છે જલ સંવર્ધન એટલે હાઇડ્રોપોનિક્સ, બરાબર. એટલે શું કીધું છે, વનસ્પતિઓને ભૂમિ કે જમીનની ગેરહાજરીમાં પોષક દ્રવ્યો દ્રાવણમાં પુખ્તાવસ્થાની સુધી ઉછરી શકે છે. વનસ્પતિઓના પોષક દ્રાવણમાં ઉગાડવાની આ તકનિકને જલ સંવર્ધનના નામથી ઓળખાય છે, બરાબર. એટલે કે અહીંયા કીધું છે કે કોઈ પણ પ્લાન્ટ્સ હોય છે એને એના જમીન વગર ઉગાડવામાં આવે અને એની બધી જરૂરિયાત પૂરી કરવામાં આવે તો એને કહેવામાં આવે છે હાઇડ્રોપોનિક્સ, બરાબર. તો ધેટ પ્લાન્ટ્સ કુડ બી ગ્રોન અ મેચ્યુરિટી ઓફ ડિફાઇન ન્યુટ્રિશન સોલ્યુશન ઓફ કમ્પ્લેન્ટ એબસન્સ ઓફ સોઇલ. ધીસ ટેકનિક ઓફ ગ્રોઈંગ પ્લાન્ટ્સ ઇન ન્યુટ્રિશન સોલ્યુશન નોન એઝ અ હાઇડ્રોપોનિક્સ, બરાબર. આ રીતે ઉગાડવાની પદ્ધતિને કહેવામાં આવે છે હાઇડ્રોપોનિક્સ, એટલે કે જલ સંવર્ધનની પદ્ધતિ, બરાબર. હવે આપણે વાત કરીએ જલ સંવર્ધનની પદ્ધતિ ત્રણ પ્રકારમાં કરી શકીએ છીએ હાઇડ્રોપોનિક્સની. અહીંયા કને તમને એક ડ્રોઈંગ આપી છે 12.1 and 12.2, બરાબર. આ ડ્રોઈંગ થ્રુ આપણે સમજી શકશું કે કઈ રીતે પદ્ધતિ હોય છે. તો પહેલી છે સંતુલિત દ્રાવણ સંવર્ધન, સ્ટેટિક સોલ્યુશન, કે જેનામાં એક દ્રાવણ એટલે કે એક સોલ્યુશન રેડી કરવામાં આવે છે. અહીંયા તમને ડ્રોઈંગ આપી છે 12.1 and 12.2, એનામાં તમને ડ્રોઈંગમાં જ કીધું છે કે ફર્સ્ટ જે ડ્રોઈંગ છે 12.1 એનામાં જ કીધું છે કે એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે અને એને એક શું કહેવાય, એક જે આપણે કહીએ છોડ માટેનો એક પાત્ર, એક એનામાં એને સોલ્યુશન એડ કરી નાખવામાં આવે છે અને એનામાં પ્લાન્ટ ગ્રો કરવામાં આવે છે. તમને ધ્યાનથી જોઈ લેજો, 12.1માં સોલ્યુશન રેડી કરેલો હોય છે ન્યુટ્રિશનવાળો, એનામાં અરેન્જ કરી અને એનામાં પ્લાન્ટ ગ્રો કરવામાં આવે છે, બરાબર. પછી સેકન્ડ આવે છે સતત પ્રવાહિત દ્રાવણ સંવર્ધન, બરાબર. એટલે 12.2ની ડ્રોઈંગ જોઈ લો તમે કે જેનામાં નાના નાના પ્લાન્ટ્સ છે એક પાઇપ હોય એ પાઇપની અંદર ઉગાડવામાં આવ્યા છે, બરાબર. અને નીચેથી સોલ્યુશન પસાર કરવામાં આવ્યું છે, બરાબર. તમે ડ્રોઈંગમાં જોશો તો તમને સમજાઈ જશે. તો તમને અહીંયા ડ્રોઈંગમાં દેખાશે કે પ્લાન્ટ છે એની નીચેથી ન્યુટ્રિશન સોલ્યુશન પસાર કરવામાં આવે છે, બરાબર. અને આ રીતે પસાર કરવામાં આવે એટલે એને જમીનની જરૂર પડતી નથી. આ રીતે સેકન્ડ હતો અને થર્ડ વન છે
કે જેને વાતાવરણમાંથી આમ નીચે પ્લાન્ટ મૂકેલા હોય ને ઉપરથી ટપક ટપક પદ્ધતિથી પ્લાન્ટને ન્યુટ્રિશન પૂરું પાડવામાં આવે, એને પણ હાઇડ્રોપોનિક્સ પદ્ધતિમાં એનો પણ સમાવેશ થાય છે. બરાબર, તો આ રીતે મેથડ ટુ સ્ટડી ઓફ મિનરલ રિક્રુટમેન્ટ્સ ઓફ પ્લાન્ટ્સ, એટલે વનસ્પતિમાં ખનિજ તેની આવશ્યકતાનો અભ્યાસ આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ ટોપિક છે એસેન્શિયલ મિનરલ્સ એલિમેન્ટ્સ. બરાબર, એટલે કે આવશ્યક ખનિજ તત્વો. કોઈપણ પ્લાન્ટ્સ કે એનિમલ્સ છે એને આવશ્યક ખનિજ તત્વો, એટલે આમ નામ ઉપરથી જ આપણે ખબર પડી જાય, એસેન્શિયલ મિનરલ એલિમેન્ટ્સ એટલે કે પ્લાન્ટ્સ અને પ્લાન્ટ્સ એટલે વનસ્પતિઓને કઈ કઈ જરૂર પડે છે. તો કોઈ પણ પ્લાન્ટ હોય છે બધા જ મિનરલ્સ ક્યાંથી ઓબ્ઝર્વ કરે છે, તો રૂટમાંથી, મૂળ દ્વારા વનસ્પતિઓમાં પ્રવેશે છે ખનિજો. બરાબર, બધા જ ન્યુટ્રિયન્ટ્સ પ્લાન્ટ્સને ક્યાંથી મળે છે, તો મૂળ દ્વારા એટલે કે રૂટ દ્વારા. બરાબર, હવે આમાંથી 105 ન્યુટ્રિયન્ટ્સ વનસ્પતિઓમાં એટલે પ્લાન્ટ્સમાં જોવા મળે છે, 105 તત્વો વનસ્પતિઓમાં જોવા મળે છે, એમાં 60 કરતાં વધુ તત્વો વનસ્પતિમાં જોવા મળે છે. બરાબર, 105 એટલે 105 સંશોધન થયા છે અને એમાંથી 60 જેવા જે છે એ પ્લાન્ટ્સમાં આપણે જોઈ શકીએ છીએ. પ્લાન્ટ્સમાં ઘણા બધા પ્લાન્ટમાં આપણે જોઈએ તો સેલેનિયમ ન્યુક્લિયર સ્પીસીસ એક્યુમ્યુલેટ, સેલેનિયમ રેડિયો એક્ટિવ સ્ટ્રોટિયમ, આમ ઘણી બધી જે ન્યુટ્રિયન્ટ્સ હોય છે એ આપણને વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સમાં જોવા મળે છે. હવે આપણે વાત કરીએ આવશ્યક માપ માટેના માપદંડો, ક્રાઇટેરિયા ફોર એસેન્શિયાલિટી. બરાબર, હવે આ બધા માટે કોઈ પણ વનસ્પતિ કે પ્લાન્ટ્સ હોય છે એના માટે એક ક્રાઇટેરિયા હોય છે, એનો કોઈ પણ ખનિજ પોષણ એટલે ન્યુટ્રિશન હોય તો એને કેટલી જરૂર છે એ પ્રમાણે જ એને કામ થાય છે. હવે આપણે છીએ એ જગ્યાએ તો આપણાને જેટલું ખોરાક લઈ શકતા હશું એટલું જ લઈ શકશું. આપણે બપોરે જમવા બેસીએ તો આપણે રોજ 2 રોટલી ખાતા હોઈએ તો વધીને આપણે 3 ખાઈ શકીએ, આપણે એનાથી વધારે ન ખાઈ શકીએ. ક્યારેક 2ની જગ્યાએ આપણી 1 રોટલી થઈ જાય તો આપણને ઓછું પડે. બરાબર, તો આ રીતે કોઈ પણ પ્લાન્ટ્સ કે વનસ્પતિ છે એને કઈ રીતે તેના ન્યુટ્રિશન્સ એટલે કે એના ક્રાઇટેરિયા કયા કયા છે, તો એનામાં છે સામાન્ય રીતે વૃદ્ધિ અને પ્રજનનના હેતુ માટે હોવું જોઈએ, તેનું જીવનચક્ર પૂરું કરવું જોઈએ એટલે એબ્સોલ્યુટલી નેસેસરી ફોર સપોર્ટિંગ અ નોર્મલ ગ્રોથ એન્ડ રિપ્રોડક્શન, એન્ડ પ્લાન્ટ્સ ડુ નોટ કમ્પ્લીટ ધેર લાઈફ સાયકલ ઓર સેટ ઓફ ધેર સીડ્સ. બરાબર, તે પોતાનું જીવનચક્ર પૂરું નથી કરી શકતા જ્યાં સુધી બીજ સર્જી શકતું નથી. બરાબર, કોઈ પણ નાનું બીજ સર હોય નહીં તો કઈ રીતે એ પોતાનું પૂરું કરે છે. બરાબર, જીવનચક્ર. પછી સેકન્ડ આવે છે તત્વોની આવશ્યકતા વિશિષ્ટ હોવી જોઈએ અને તે કોઈ અન્ય તત્વ દ્વારા પ્રસ્થાપિત કરી શકાય નહીં, એટલે કે the requirements of elements must be specific and not replaceable by another elements. આપણે પણ ખબર છે કે આપણને માથું દુખતું હોય તો આપણે પેટ ખાવાની ગોળી ન ખાઈ શકીએ. બરાબર, તો એ જ રીતે કોઈ પણ પ્લાન્ટ્સ કે વનસ્પતિ છે એને જેની જરૂર હશે એ જ એની પૂરી કરશે જરૂરિયાત. બરાબર, પણ એને જરૂર નહીં હોય તો એ પ્લાન્ટ એક્સેપ્ટ જ નહીં કરે એ વસ્તુને. તો આ માટે આવશ્યકતા એટલે ક્રાઇટેરિયાના હોય છે. પછી થર્ડ આવે છે ચયાપચયની ક્રિયામાં, એટલે મેટાબોલિઝમ ઓફ ધી પ્લાન્ટ, એટલે કે ચયાપચયની ક્રિયા પણ ખૂબ જ જરૂરી છે અને મેટાબોલિઝમની પ્રોસેસ છે એ પણ ખૂબ જરૂરી છે. બરાબર, તો આ ટોપિક આપણે અહીંયા સુધી જ રાખીએ, નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિકની વાત કરશું. થેન્ક યુ. અને બધા આ જે ચેપ્ટર છે એ બહુ જ ઇઝી ચેપ્ટર છે, એટલે તમે વાંચશો તો પણ તમને ઇઝીલી સમજાઈ જશે, બાકી આનામાં કોઈ એક્સ્ટ્રા ટોપિક એક્સ્ટ્રા કાંઈ સમજાવવાનું નથી. બરાબર, એટલે બધા ધ્યાનથી વિડીયો જોઈ લેજો અને નોટ્સમાં તમારા લખતા જાજો સાથે સાથે.
थैंक यू।